રાજપીપળાની સરકારી દવાખાનામાં અપૂરતા તબીબોના મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ દવાખાનાની મુલાકાત લીધી હતી। નર્મદા જિલ્લાના દેડિયાપાડાના સેજપુર ગામના દર્દીને લીવરની તકલીફ હોય રાજપીપળા સરકારી દવાખાના ખાતે સારવાર મેળવતા ડોક્ટર મેના સહિતના અન્ય તબીબોએ તેની સારી રીતના સારવાર કરી હતી, પરંતુ રાજપીપળાના સરકારી દવાખાનામાં નિષ્ણાંત તબીબોનો અભાવ હોય દર્દીઓને થોડી ઘણી સારવાર કરી રજા આપી દેવાતી હોવાની અને અન્યત્ર જવાની સલાહ આપવામાં આવતા આ બાબતની ફરિયાદ સાંસદ મનસુખ વસાવાને મળતા તેઓ દ્વારા આજરોજ રાજપીપળા ખાતેના સરકારી દવાખાના ખાતે મુલાકાત અર્થે પહોંચી ગયા હતા। રાજપીપળાના સરકારી દવાખાને પહોંચી સાંસદ મનસુખ વસાવાએ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કોઠારીને બોલાવતા ડૉક્ટર કોઠારીએ સાંસદને જરૂર હોય તો મારી ઓફિસમાં આવેનું જણાવતા સાંસદ મનસુખભાઈ વસાવા વિફર્યા હતા, પરંતુ પરિસ્થિતિને પામી ગયેલા ડૉક્ટર કોઠારી સાંસદ પાસે પહોંચતા સાંસદે ડૉક્ટર કોઠારીનો ઉઘરો લીધો હતો। પ્રથમ પોતાની ઓફિસમાં સાંસદને બોલાવનાર ડૉક્ટર કોઠારીને તમારું કામ નથી, જાઓ તમારી ઓફિસમાં જઈને બેસો, શું સમજો છો તમારા મનમાં, તમને ખબર છે કે એમપી આવ્યા છે, ધુમાડો હોય તો કાઢી નાખજો, નું જણાવી ડૉક્ટર કોઠારીને જાહેરમાં ઉઘડો લીધો હતો। સાંસદ મનસુખ વસાવાનો આક્રોશ અને ગુસ્સો જોતા પરિસ્થિતિનો ત્યાગ જોઈ ડૉક્ટર કોઠારી પોતાની ઓફિસમાં પાછા વળ્યા હતા। રાજપીપળા સરકારી દવાખાનાની મુલાકાત અંગે સાંસદ મનસુખ વસાવાએ પત્રકારોએ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રાજપીપળાના સરકારી દવાખાનામાં ડૉક્ટર મેના સહિતના અન્ય ડૉક્ટરો ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે અને દર્દીઓને યોગ્ય સારવાર પણ આપી રહ્યા છે। પોતાને દર્દીઓની ફરિયાદ મળતા તેઓ આજરોજ રાજપીપળા ખાતે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ કોઠારીને બોલાવી દવાખાનાની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડૉક્ટર કોઠારીને ભાન નથી, સાથે મળીને પ્રશ્નો ઉકેલવાના હોય પરંતુ કોઠારીની માનસિકતા ખરાબ હોય તેની જગ્યાએ આદિવાસીઓના પ્રશ્નોને સમજી શકે તેઓની નિમણૂક આદિવાસી વિસ્તારોમાં કરવાની માંગણી પણ સાંસદ મનસુખભાઈ વસાવાએ કરી હતી। રાજપીપળાના દવાખાનામાં હજુ સુધી વિવિધ વિભાગોના નિષ્ણાંત ડૉક્ટરોનો અભાવ છે નું જણાવી રાજપીપળામાં અગાઉ સરકારી દવાખાનામાં દરેક વિભાગોના નિષ્ણાંત તબીબો સેવા બજાવતા હતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દવાખાનાઓમાં તબીબોની ભારે સમસ્યા છે। સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, આ અંગે પોતે સરકારને રજૂઆત કરી હોવાનું પણ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું। હોસ્પિટલની અચાનક મુલાકાત આવવાનું થયું, ડેડિયાપાડાના એક દર્દી છે શેષપુરનો, એને લીવરનો પ્રોબ્લેમ ને ઘણી બધી અનેક પ્રકારની બીમારીઓ છે અને એના ડૉક્ટર મેણા સાહેબે બહુ સારી ટ્રીટમેન્ટ કરી છે, પણ છતાં પણ એને હજુ સારું થયું નથી એટલે એને રજા આપવામાં આવી। એના દર્દીઓ અન્ય લોકોએ પણ કીધું કે આ શેષપુરના દર્દીને હજુ સારું નથી, અહીંયાથી રજા આપવામાં આવે છે। સ્વાભાવિક છે કે અહીંના જે ડૉક્ટરની ટીમે સારી મહેનત કરી, પરંતુ અહીંયા જે પ્રકારના નિષ્ણાંત ડૉક્ટર હોવા જોઈએ, જે બીમારીના અલગ અલગ પ્રકારના જે ક્વોલિફાઈડ ડૉક્ટરો હોવા જોઈએ, પણ એ ન હોવાના કારણે આવા અનેક દર્દીઓને રજા આપી દેવામાં આવે છે। એ સ્વાભાવિક છે કે આ ગરીબ દર્દી રજા આપે તો ક્યાં જાય, એને ક્યાં જવું એ સમજણ નથી, અમારા જેવાને ફોન કર્યો, આ એક કેસ નથી, આવા અનેક કેસ અમારી પાસે આવે છે, તો આ બાબતની મને ખબર પડે એટલે આવા ભૂતકાળમાં પણ અનેક ઘટનાઓ ઘટે છે એટલે તાત્કાલિક હું મુલાકાત માટે આવ્યો, દર્દીને મળ્યો। દર્દીએ પણ કીધું કે ડૉક્ટરો એના જે મેણા સાહેબ છે અને બાકીના જે એનો સ્ટાફ છે ખૂબ સારી કાળજી રાખે છે, આ બાબતે વધુ માહિતી માટે એના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કોઠારી સાહેબને મેં પૂછપરછ માટે બોલાવ્યા કે આપણે કયા કયા પ્રકારના નિષ્ણાંત ડૉક્ટરોની જરૂર છે ને બાકીના કેટલાક સાધનો છે, એક્સરે છે કે કયા કયા વધારાના સાધનોની જરૂર છે એ માહિતી મને આપે કોઠારી સાહેબ તો હું સરકારમાં રજૂઆત કરું, પણ ડૉક્ટર કોઠારી સુપ્રિન્ટેન્ડન્ટે એવું કીધું કે સંસદ સભ્યને જરૂર હોય તો મારી ઓફિસમાં આવે। આ માનસિકતાવાળા ડૉક્ટરો અહીંયા હોય તો ગરીબ દર્દીને આ રીતના કઈ રીતના સેવા કરવાની, અમારી સાથે જે રીતના જવાબ મળે એવા અન્ય દર્દીને દર્દીના સગાઓને પણ જવાબ મળે છે, એટલે પેલો દર્દી સારો થવા બદલે
અહીંનો જે માહોલ જોઈને વધારે બીમાર થાય છે. અને બીજી વાત રહી, અહીંયા રાચીકલા હોસ્પિટલમાં સૌથી વધારે દર્દીઓ આવે છે ડેડિયાપાડાના. ડેડિયાપાડાના આજે દર્દીએ પણ ડેડિયાપાડાનો છે, બીજો એક બીજા પણ દર્દી એ છે પણ ડેડિયાપાડાના છે. ડેડિયાપાડા હોસ્પિટલ 6 મહિના ઉપરથી બનીને કમ્પ્લેટ તૈયાર છે, પણ ત્યાં એક જ ડૉક્ટર છે, એના કારણે ઉદ્ઘાટન થતું નથી. વારંવાર મેં માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, માનનીય મુખ્યમંત્રીએ પણ ઋષિકેશ પટેલને કીધું કે આ હોસ્પિટલનું તાત્કાલિક ઉદ્ઘાટન કરો. ઋષિકેશ પટેલ અને એમની ટીમ, એમના કમિશનર હશે કે જે હશે, આદિવાસી વિસ્તારમાં ડૉક્ટરો સારા મોકવા રાજી નથી, કોઈને કોઈ પ્રકારનું બહાનું કાઢે છે. આ જવાબદારી ઋષિકેશ પટેલની છે મંત્રીની, અને જવાબદારી કમિશનરની છે. ભાઈ પહેલાંના સમયમાં ડૉક્ટરો રહેતા હતા, આજ રાચીપલા સિવિલ હોસ્પિટલની અંદર 20-25 વર્ષ પહેલાં ક્વોલિફાઈડ ડૉક્ટર હતા એક એક દર્દી બીમારીના. તો આજે તો ઘણું બધું પરિવર્તન, ઘણી બધી સુવિધા છે, પણ કોઈકનું કોઈક કારણસર આદિવાસી વિસ્તારની અંદર સારા ડૉક્ટરો આવતા નથી, અને આવે છે તો કામ ચલાવો, ના આવે છે તો શીખાવો. આ રાચીપલા સિવિલ હોસ્પિટલમાં પણ ક્વોલિફાઈડ ડૉક્ટરની જરૂર છે, કેટલાક સાધનોની ઘટ છે, એ સાધનો પૂરતા હોવા જોઈએ. અને ખાસ કરીને ડેડિયાપાડાના દર્દીઓ અહીંયા આવે છે, કારણ કે ત્યાં ડેડિયાપાડા કોઈ જ પ્રકારની સુવિધા નથી, એટલે સામાન્ય બીમારીવાળાને પણ રાચીપલા સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવે છે. તો મેં સરકારમાં હું આક્રમક રીતના રજૂઆત, બહુ 6 મહિનાથી રજૂઆત કરું છું, અને આભાર માનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું, જે વારંવાર એમને મંત્રી શ્રી ઋષિકેશનું ધ્યાન દોર્યું છે, એ વિભાગનું પણ ધ્યાન દોર્યું છે. પણ મને લાગે છે કે આરોગ્ય વિભાગના કેટલા ઉચ્ચ અધિકારી જાડી ચામડીના લોકો છે, જેના કારણે આ પ્રશ્નોનો ઉકેલ આવતા, કમસે કમ હોસ્પિટલ ડેપનું ઉદઘાટન તો કરો ભાઈ, અને ઉદઘાટન કરો ને એ સાથે ક્વોલિફાઈડ નિષ્ણાત ડૉક્ટરો ત્યાં મૂકો, નિષ્ણાત ડૉક્ટરો મૂકો, નહીં તો આ સ્થિતિ જ રહેશે. જો આજે લોકોનું જે દર્દ અને દુઃખ છે એ જોઈને હું આજે આ નહીં બોલવું પડે, છતાં પણ મારે બોલવું પડે છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ વગેરે રાજપીપળા ઇન્ચાર્જ છે, જે એને ભાન નથી કે એક સંસદ સભ્ય બોલાવે તો ભાઈ આપણે સાથે મળીને એના પ્રશ્નો ઉકેલવાના છે. તેને એવું કીધું કે મનસુખભાઈની સંસદ સભ્યની જરૂર છે, મારા ઓફિસમાં આવે, હું ઓફિસમાં બી જઈશું, પણ એની માનસિકતા દૂર કરે. હું ઓફિસ, હું તો નાનો માણસ છું, સરળ માણસ છું, હું તો ફૂટપાથ પર બેસી વાત કરી શકું, પણ આજે કોઠારીની જે માનસિકતા છે એના શું ઇન્ચાર્જ છે. તો મારી માંગણી છે કે અહીંયા કાયમી અને સમજદાર આદિવાસી વિસ્તારને સમજી શકે એવા સુપ્રિન્ટેન્ડન્ટની જરૂર છે, અને બીજા અન્ય ક્વોલિફાઈડ ડૉક્ટરોની જરૂર છે. પ્રસૂતિ વિભાગના પણ ઘણી બધી ફરિયાદો છે, પ્રાઇવેટ લોકો સાથે સેટિંગ છે પ્રસૂતિ વિભાગનું, એ પણ આવનારા દિવસોમાં દૂર કરાવીશું. આપ સૌનો આભાર, ભારત માતા કી જય. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.